गाइज वेलकम टू माय न्यू व्लॉग। तो दोस्तों आज स्नान करीने अमे जवाना छे सरमाळा दादानी जग्याए अने त्यां तेमनो व्यू देखाड़शु। तो बन्या रहो वीडियोनी साथे। तो मित्रों आपणे हवे सरमाळा दादानी जग्याए पहोंची गया छीए। जोई शको छो तमे हवे अहींथी आपणे चालीने जवानुं छे ऊपर। तो बन्या रहो तमे आ वीडियोनी साथे। मित्रों सरमाळा दादाना डूंगर ऊपर जवा माटे आ एक बीजी बाजू थी पाधरी केड़ी से अने आ डूंगर ने पासल पण एक रस्तो से जेथी आपणे गाड़ी चढ़ावी शकीए छीए। पण आपणे आ केड़ीए थी चालीने जवानुं छे। जोई शको छो आ केवी केड़ी से। આ છે તો મિત્રો અમારું ગામ। બધી જ બાજુ લીલી હરિયાળી છે। અને આ છે અમારા ગામનું તળાવ। આખું ભરાઈ ગયું હતું પણ અત્યારે ખાલી થઈ ગયું છે એટલે 40% ભર્યું છે। મિત્રો તમે જોઈ શકો છો આ મારી પાછળ સરમાળા દાદાનો ડુંગર છે, ત્યાં ઉપર મંદિર આવેલું છે। તો હવે આપણે ત્યાં જઈશું પણ પહેલા આપણે ને કેતન અહીંયા નાસ્તો કરી લઈશું। કા કેતન શું કેવો તારું? બહુ મજા આવી ગઈ આવી ને। અને આ પાછળ મારું ગામનું વ્યૂ છે, તમે જોઈ શકો છો કેવું વાતાવરણ છે। આ પાછળ ગામ અને તળાવ પણ આવી ગયું છે, જોઈ શકો છો। અને આ જોઈ શકો છો પાછળ વાડીઓ છે બધાની। તો ચાલો દોસ્તો પહેલા અમે નાસ્તો કરી લઈએ, ત્યાં સુધી બાય બાય। નાસ્તો કરવા બેઠા છીએ હવે। આ નાસ્તો કરીને પછી અમે જઈશું ઉપર અને તમને સરમાળા દાદાના દર્શન કરાવશું। અને ત્યાં નેરડી માતાનું પણ મંદિર છે, ત્યાં પણ તમને દર્શન કરાવશું, તેમની મઢી છે। અમે નાસ્તો પણ કરી લીધો છે અને હવે જઈએ છીએ ઉપર ડુંગર ઉપર। અને તમે જોઈ શકો છો વંચાય છે કેડી ઉપર સુધી। તો ચાલો હવે આપણે તો અડધે તો અમે ચડી ગયા છીએ, જોઈ શકો છો તમે। તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ આ સરમાળા દાદાની જગ્યા છે, તમે જોઈ શકો છો। આ મારું જે પાછળ જે એક્ઝિટ મઢી છે ત્યાં મેરડીમાં બેઠા છે। આ છે ત્યાંના બગીચો, જોઈ શકો છો ખૂબ જ સરસ છે। અને અહીંયા પણ એક ટાંકી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ કેતન જો પાણી બગાડી રહ્યો છે, પાણી ખૂબ જ બગાડે છે। નહીં મિત્રો હું પાણી નથી બગાડતો, એટલે તેજસ્વી લોક હે અમારા પાસ જેતને શાનદાર વિચાર રખતે।
બાકી તમે જોઈ શકો છો આ બધું વ્યૂઝ. આપણે હવે જઈએ છીએ શરમાળા દાદાના ઓટે, ત્યાં તેમના દર્શન કરીએ અને ત્યારબાદ જઈએ મેરડીમાના મંદિરે. આ છે દાદાની જગ્યા, ફોટો છે. અને આ તેમની બાજુમાં ખૂબ જ સરસ મજાના જે વૃક્ષો છે જોઈ શકો છો. તો ચાલો હવે બીજી બાજુ જઈએ, જોઈએ ત્યાં શું શું જોવા મળે છે. જો છે તમે જોઈ શકો છો એક્ઝિટ મારી પાછળ ચબૂતરો છે અને અહીંયા ચકલાઓને ચણ નાખવામાં આવે છે. બાજુમાં પાણીની પણ સુવિધા છે અને બાકી તો આ જંગલ જેમ છે, બધું ડુંગર છે. આપણે જઈએ મેરડી માતાના મંદિરે, ત્યાં જઈને જોઈએ. તો આ છે મેરડી માતાની મઢી, તમે જોઈ શકો છો. ભજન પણ વાગી રહ્યા છે અને બાકી તો તમે અહીંયા વૃક્ષો જોઈ શકો છો, ખૂબ જ સરસ છે. એક ચબૂતરો છે, તમે જોઈ શકો છો. આપણે હવે ત્યાં નીચે પણ એક બગીચો છે, ત્યાં જવાના છીએ. તો અમે હવે અહીંયાથી પાજરા જ ઉતરીએ છીએ, જગ્યાએ જવાનું છે. ત્યાં પણ બહુ મોટો બગીચો છે. તો ચાલો આપણે હવે અહીંયાથી નીચે ઉતરીએ. જોઈ શકો છો તમે આને, ચાલો નીચે જઈએ. હવે સાંજ પડવા આવી છે મિત્રો,
અંધારું થવા આવ્યું છે અને અમે પણ હવે આ વ્લોગને જલ્દી જલ્દી પૂરો કરીએ. ત્યાં નીચેનો બગીચો તમને દેખાડી દઈએ અને ત્યાં નીચે પાણીની સુવિધા કેવી છે એ પણ તમને દેખાડી દઈએ. તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ અહીંયા નીચે બગીચામાં. અહીંયા વૃક્ષો ખૂબ જ સરસ છે. તમે અહીંયા જોઈ શકો છો મારી પાછળ આ એમનો ગેટ છે અને પાછળ આ બગીચો છે. મિત્રો, અહીંયા આવા વૃક્ષો પણ જોવા મળે છે. ખૂબ જ સરસ બગીચો છે અને અહીંયા પાણી પાવાની સુવિધા પણ આપેલી છે. જોઈ શકો છો ખૂબ જ સરસ ગોઠવેલું છે બધું. આના દ્વારા પાવાનું છે, પાણી પાવાનું હોય છે. બાકી બીજું બધું સરસ અહીંયા છે. તો ચાલો હવે બીજી સુવિધા જોઈએ. તો મિત્રો, આ છે ગાયોને પાણી પીવા માટે કુંડી. તમે જોઈ શકો છો બહુ જ મોટી છે. અને અહીંયા મિત્રો ઉનાળે પણ પાણી નથી ખૂટતું. તો મિત્રો, હવે અંધારું થઈ ગયું છે ને અમે પણ હવે ઘરે જઈએ છીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વાળજો. તુમ લોગ ગલતી સે અગર નહીં હો તો સબસ્ક્રાઇબ કરો. વો જો લાલ વાલા બટન હે ઉસ પે અપને જીજાજી ફેંક કે મારો યા ફૂફાજી, મુજે નહીં પતા, બસ ક્લિક હો જાના.